శ్రీ పురుషోత్తమ ప్రగట ప్రభు భువన సకల నా భూ ఎహి మమ గురు మమ ఇష్టేహి నమో మహామునిరు. ఇష్టదేవ్ స్వామినారాయణ భగవాన్ శ్రీమద్ సత్సంగి జీవనం పంచపారాయణ వక్త పరమ పూజ్య సద్గురు శాస్త్రి భక్తి ప్రకాశ్ దాస్జీ, పూజ్య శాస్త్రి భజన్ వల్లభ స్వామి, సభామా ఉపస్థిత్ ఆదరణీయ సద్గురు శాస్త్రి స్వామి ధర్మప్రసాద్ దాస్జీ, સૌ શ્રીજી મહારાજના લાડીલા સંતો, મંદિરમાં રહીને સેવા કરતા પૂજ્ય બ્રહ્મસ્વામી, 17મા પાઠોત્સવના યજમાન શ્રી દિનેશભાઈ, રાજુભાઈ, એમના સુપુત્રો નિલેશભાઈ વગેરે, એમના પરિવારજનો, એમના આમંત્રણને માન આપીને પધારેલા સૌ મહેમાનો, ભાવિક ભક્તો, રાજુભાઈ, રણછોડ બાપા વગેરે સૌ આગેવાન ભક્તો, સંખ્યોગી માતાઓ, ભાઈઓ બહેનો, કંડારીનો સત્સંગ, કાનમનો સત્સંગ શ્રીજી મહારાજના સમયનો સત્સંગ છે. આચાર્ય મહારાજ હમણાં વક્તવ્યમાં વાત કરી કે નવતમ સ્વામી બે શબ્દો એના વિશે કહેશે, એટલે મહારાજશ્રીની આજ્ઞાથી વાત કરું છું. કાનમનો સત્સંગ છે, એમાં સૌથી વધારે મહિમાસભર સત્સંગ છે. સત્સંગ અમે ઘણા બધા જોયા છે. મેં બહુ સારી રીતે કચ્છનો સત્સંગ જોયો છે, ભાલનો સત્સંગ જોયો છે, કાઠિયાવાડનો સત્સંગ જોયો છે, સોરઠનો સત્સંગ જોયો છે, ઉત્તર ગુજરાતનો સત્સંગ જોયો છે, ઉત્તર ગુજરાતમાં દંડાવ્ય દેશનો સત્સંગ જોયો છે, પંચમહાલનો સત્સંગ બહુ સારી રીતે જોયો છે, સુરતનો સત્સંગ જોયો છે, ખાનદેશનો સત્સંગ સારી રીતે જોયો છે, નિમાડનો સત્સંગ જોયો છે, ચરોતરનો સત્સંગ બહુ વર્ષોથી હું જાણું છું, જોઉં છું, અનુભવું છું. પણ જે કાનમનો સત્સંગ છે, કાનમના સત્સંગમાં જે નિષ્કપટતા મેં જે જોઈ છે, જે મહિમા જોયો છે, બીજે બધે છે, પણ સૌથી ઉત્કૃષ્ટ મહિમાનો સત્સંગ કે જો કોઈ જગ્યાએ હોય તો એ કાનમમાં છે. અને આજનો નથી, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, કાનમના ભક્તો મહિમામાં શિરોમણી છે. ઇટોલાના જીજીભાઈ હોય, આ ગામના વ્રજભાઈ હોય, શ્રીજી મહારાજને મળેલા ગામના ભક્તોના નામ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યા છે. આજુબાજુના બધા ગામોનો સત્સંગ એવો છે, સંતોમાં પણ એવો ભાવ એમણે જોયો છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજની તુલ્ય ગણીને અહીંયા પૂજ્યા છે. બાજુમાં વેમાડીમાં સ્વામી માટે તો હિંડોળો બનાવીને એમાં ઝુલાવરાવ્યા છે. આ સત્સંગ આજનો આટલો મહિમાવંત તો નથી, આ ભૂમિના ગુણ છે. આ ભૂમિ જ કપટ વિનાની ભૂમિ છે. વ્યવહાર હોય એટલે કંઈક વાત જુદી હોય, પણ નિષ્કપટ ભક્તો ક્યાંય જોવા હોય તો એને કાનમમાં આવવું પડે, અહીંયાની ચિઠ્ઠી લેવી પડે, અહીંયા રહેવું પડે, અહીંયા એમને અનુભવવા પડે. ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગમાં બધા તરી જાય પણ કપટી નથી તરતો એની ઘણી બધી વાતો કરી છે. બીજી બધી વાત કરતા શ્રીજી મહારાજને સમજણનું અંગ સૌથી વધારે ગમે છે. જેમ હમણાં વલ્લભ બાપા આવ્યા, દિનેશભાઈ તરત ઉભા થયા,
એમને બેસાડ્યા. યજમાન છે પોતાનું સ્થાન, એમણે થોડી વાર સુધી એમણે વેઇટ કર્યું બહાર. આ સમજણ છે, એની સમજણ મોટી. એ આ સત્સંગમાં મોટો. અમે ઘણા બધા ગામોમાં જઈએ છીએ. અમે ગયા વર્ષે ને આગલા વર્ષે એક ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તો યજમાન ગમે આવે ને ઉભો જ ના થાય. સમજણની વાત કરું, હરિભગત કહેવાય, તિલક ચાંદલો હોય, દંડવટ કરતા હોય, પણ હવે હું યજમાન છું ને એટલે હું ના ખસું એમ એવું હોય. સમજણ બહુ મોટી વાત છે. મહારાજે વડતાલના વચનામૃતમાં સૌથી મોટો કોને કરશું તો સમજણ વાળાને મોટો કરશું એવું લખેલું છે. અને એ સમજણના કારણે છોટાભાઈ ચેરમેન થયા, સમજણને કારણે જ રણછોડ બાપા ચેરમેન થયા. આ મારો અનુભવ તમને કહું છું. ને એની પહેલા મોટા સંતો એવા પિયુષ પાયા છે. અહીંયા એક પેઢી પહેલાના સંતોની વાત થઈ, પણ એની પહેલાની પેઢીની એક વાત કરું. શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી, એમની પહેલા પુરાણી સ્વામી ભક્તિજીવનદાસજી અહીંયા બહુ આવતા, નાવલીના હતા, બહુ મોટા સમર્થ સંત હતા. એમને આ ગામ પ્રત્યે બહુ ભાવ હતો. અહીંયા નીલમ સ્વામીની બાજુમાં માદા સ્વામી બેઠા છે, એમના એ દાદા ગુરુ થાય. અને નીલમ સ્વામી અહીંયા બેઠા છે, એમના ગુરુ ભગવદા સ્વામી, અને એમના ગુરુ શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપદાસજી હતા. કે શાસ્ત્રીજીના ગુરુ કૃષ્ણ સ્વરૂપદાસજીએ તો અહીંયા સત્સંગમાં બહુ સારા કામ કરેલા અને એ બધા તમે જાણતા હશો. પણ જેમણે કરજણ મંદિરનો પાયો નાખ્યો, કરજણના સત્સંગનું મૂળ શાસ્ત્રી સ્વામી ગોવિંદચંદજી, એમના ગુરુ શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપદાસજી, જે સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ થતા હતા, કરમસદના હતા, ને એમણે આ ગામમાં સત્સંગના બહુ પિયુષ નાખેલા હતા. અને એના પ્રતાપે એમને ક્યારેય ઉપસવાની વૃત્તિ નથી. એમણે કોઈ ઘરમાં પોતાનો ફોટો આપ્યો નહોતો, કોઈ કિચન આપ્યું નહોતું, કોઈ કેલેન્ડર આપ્યું નહોતું, પોતાની વાતોની ચોપડી કરીને પ્રસિદ્ધ નથી કરી. એવા એ સંતો હતા. એમણે જોડવાનું કામ કર્યું હતું, અને જોડવાનું માત્ર વડતાલ સાથે કર્યું હતું. એને પરિણામે બધા સમયમાં આવતા, ભક્તાણીમાં અહીંયાથી ટોલા સુધી જાય, ત્યાંથી બેસીને કાશીપુરાથી વડતાલ સુધી આવે, દસ દસ દાડા રહે. વડતાલના તમામ પ્રકારના વ્યવહારોમાં, નાના મોટા કથા પ્રસંગો પારાયણો, વડતાલનો વ્યવહાર શુદ્ધ થાય, વહીવટ શુદ્ધ થાય, બધી જ વાતોમાં કંડારીએ પ્રાણ પૂરેલો છે. રણછોડભાઈ મને ઘણી વાર વાત કરતા, અમે નાના નાના હતા, અમે ઉતારે ઉતારે જઈને સત્સંગની જાગૃતિની પત્રિકાઓ વહેંચતા. ગોમતી ઉપર જે હરિભક્તો આવ્યા હોય, સવારમાં 5 વાગે સ્નાન કરવા આવે ત્યારે અમે બધાને પત્રિકાઓ વહેંચતા. અત્યારે જે વડતાલનું જે બોર્ડ છે, જે કામગીરી, જે વ્યવહારિક કામગીરીઓ આવેલી છે ને, એના પાયામાં બધા હરિભક્તો છે. એમણે જ્યારે પાયો નાખ્યો ને ત્યારે અત્યારે આ લીલીવાડી આપણને દેખાય છે. શિખરો જે સોનાના થયા છે ને, એની પાછળ આ બધાનો પુરુષાર્થ છે. અત્યારે જે આટલું સારું કામ બોર્ડો કરી શકે છે, એની પાછળ એમને સંસ્કાર રેડનારા એ મહાપુરુષો છે, પાછા એ સંતો છે, જેમણે આજીવન સેવાના ભેખધારી બની સાધુ બનીને આવા સત્સંગીઓને તૈયાર કર્યા હતા, જે વડતાલની સેવા કરે, વડતાલની નિષ્ઠા રાખે. બહુ સારું કામ થયું છે. મંદિર અહીંયા બહુ સરસ થયું છે, શિખર બંધ થયું છે. મારા અંતરની ઈચ્છા કહું છું, આજે નહીં, કાલે નહીં, 5 વર્ષે નહીં, 2 વર્ષે નહીં, વર્ષે નહીં, 10-15 વર્ષે આનું સીધું જોડાણ વડતાલ સાથે થાય એવું કંઈક ક્યારેક કરજો, એવી ભગવાન તમને બધાને સદબુદ્ધિ આપે એવી પણ તમને ભલામણ કરું છું. આજે નહીં, કાલે નહીં, 5 વર્ષે નહીં, 10 વર્ષે નહીં, લક્ષ્મીનારાયણ દેવના વ્યવહાર સાથે જે જોડાયેલું છે એ જ સાચું છે, એ જ નિર્ગુણ છે, અને એ જ મોટાની પરંપરા છે. એ કરવું એ આપણી નૈતિક ફરજ છે. અને મને વિશ્વાસ છે કે ક્યારેક મારી વાત ઘનશ્યામ મહારાજ અહીંયા જે બિરાજમાન છે સાંભળશે, લક્ષ્મીનારાયણ દેવ એવી વ્યવહારકર્તાઓને પણ સદબુદ્ધિ આપશે. ખેર અત્યારે બહુ સારું કામ કરી રહ્યા છે સંતોનું ભવન. મેં આજે 4-5 વર્ષે આવ્યો ત્યારે જોયું, બહુ રૂપાળું છે. ઘનશ્યામ મહારાજની સેવા બ્રહ્મસ્વામી બહુ સરસ કરે છે. મને વાઘાના રૂમમાં લઈ ગયા, બધું બતાડ્યું. સ્વામીનું જીવન તદ્દન નિરાભિમાની, દાસના પણ દાસ બનીને સત્સંગમાં જીવનારા સાધુ આ ગામની અંદર સેવા કરી રહ્યા છે.
સ્વામીને જરાય ઉપસવાની વૃત્તિ નથી, પુસ્તકો એમના મિત્રો છે, તમે એમાં એ રહે છે ને એની ચારે બાજુ પુસ્તકો છે, સૌથી શ્રેષ્ઠ એમના ગુરુઓ એ પુસ્તકો છે, એટલા બધા પુસ્તકો એ પોતે પાછા લખે છે, સંપ્રદાયનું સંશોધન કરે છે, બહુ સારા લેખક પણ છે ને બહુ સારા ઊંચી કોટીના સંત તૈયાર થયા છે. એ આ ગામનું સદભાગ્ય છે, ભગવાનની સેવા પૂજા કરે છે. મહારાજને પ્રાર્થના કરું, દિનેશભાઈનો સત્સંગ તો બહુ વર્ષોથી જાણું, બહુ જાગૃત હરિભગત છે, અમેરિકા રહે છે, કદાચ સગાવાલાને કોઈ ફોન એટલા કરતા હશે કે નહીં મને ખબર નથી, પણ દર મહિને વડતાલમાં અમુક જાગૃત સંતોને ફોન કરે કરે ને કરે જ. એ રેગ્યુલર અમને બધા સંતોને ફોન કરી પરિસ્થિતિ પૂછતા હોય છે. રાકેશ પ્રસાદજી મહારાજ જેટલી એમની ગાદીસ્થાનની ચિંતા નહીં કરતા હોય એટલા દિનેશભાઈ એમની કરે છે. લ્યો, એ તો મહારાજ હમણાં ગયા નહીં તો એમની રૂબરૂમાં કે એટલા જાગૃત હરિભગત છે. એમને સતત વડતાલ એમના કેન્દ્રમાં છે, એટલે બહુ સારા ઉત્તમ હરિભગત છે. એમના સુપુત્રો દિનેશભાઈના ભાઈ નિલેશ ને બધા પણ ખૂબ સારા ગુણિયલ હરિભક્તો છે. સનાકાકાનો પરિવાર પણ એવો છે, રાજુભાઈ ને બધા. મહારાજને પ્રાર્થના કરું, કંડારી આખું ગામ વડતાલ સાથે જોડાયેલું નિષ્ઠાવાળું ગામ છે, પણ વિશેષ સભામાં જેટલા બેઠા છે બધાને આ કથાના પરિણામે, કથા છેલ્લે છેલ્લે જેણે સાંભળી અથવા એક બે ચાર પાંચ દાડા સાંભળી, એ બધાને શ્રીજી મહારાજનો દ્રઢ આ કથાના પરિણામે નિશ્ચય થાય. મહારાજ ભગવાન છે, ભગવાન સિવાય કોઈ કરતા છે નહીં. આ જે કઈ બધું કરીએ છીએ ભગવાન કરાવે છે એટલે થાય છે. કથાના પરિણામે દિનેશભાઈ તમને ને તમારા પરિવારને ભગવાનનું કરતા પણ મનાય એટલું આ કથાનું ફળ મળે ને તોય આપણે આ કથા પામી ગયા. બહુ ઉત્તમ કુળમાં તમારો જન્મ છે, સત્સંગી કુળમાં જન્મ છે. આ સત્સંગ બીજાને આપજો, વડતાલનો સત્સંગ બીજાને આપજો એવી ભલામણ સાથે ઉપસ્થિત તમામ સત્સંગીઓના જીવનમાં શ્રીમદ સત્સંગી જીવનમાં કહેલા મહારાજના ચરિત્રો વાંચવાની, એ ગળે ઉતારવાની, જીવનમાં ઉતારવાની શક્તિ મહારાજ આપે. વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ બળ આપે એટલી પ્રાર્થના કરીને વિરમું છું. નવા અક્ષય સ્વામી, ભાઈ ભજન સ્વામી નવા વક્તા છે, મેં તો સાંભળ્યા નથી પણ પહેલી વાર આજે પાક ઉપર બેઠેલા જોયા એટલે તમને બેસ્ટ ઓફ લક. આ સંપ્રદાય તો છે ને વિશાળ સમુદ્ર જેવો છે, એટલે આમાં તો સ્કાય ઓફ ધી લિમિટ છે, ઉપર જેટલું આકાશ છે ને એટલું આ સંપ્રદાય છે. પણ ભગવાન તમારા હાથે વડતાલના મહિમાની ખૂબ કથા કરાવે, લક્ષ્મીનારાયણ દેવનો મહિમા વધે એવી કાયમ કથા કરતા રહો. જે ચાર વસ્તુ રાખે છે ને જીવનમાં માન બને છે, એક આપણે વડતાલ સંસ્થાના છીએ, નંબર વન, નંબર ટુ મહારાજનો આશ્રય, નંબર થ્રી ગુરુનો આશ્રય, અને નંબર ચાર જેણે જન્મ આપ્યો ને માતા પિતા જેણે સત્સંગ સુધી આપણને લાવવાનો પ્રયત્ન કર્યો. આપણે ડાયરેક્ટ ના એનું કશું કરી શકીએ પણ મહારાજ આગળ પ્રાર્થના કરી શકીએ. આ ચાર વસ્તુને જે રાખે છે ને એ મહાન બને છે, મારો અનુભવ કહી રહ્યો છું. એટલે વડતાલ, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ અને આ પોથી દ્વારા કાયમ સત્સંગનું, ગુરુનું, શ્રીજી મહારાજના મહિમાનું બળ તમને વધતું રહે એટલી પ્રાર્થના કરી અને બેસ્ટ ઓફ લક કહીને મારી વાતને વિરામ. જય સ્વામી.